બનાસકાંઠા જિલ્લાના શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું ભાભર અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોએ આપ્યું આવેદનપત્ર આચાર્ય શિક્ષક અને વહીવટી કરવા આવેદનપત્ર અપાયું મોટાભાગની શાળાઓમાં શિક્ષક કારકુન પટ્ટાવાળા ગ્રંથપાલ લેબ ટીચર સહિત શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક જગ્યા ખાલી હોવાથી વિદ્યાર્થીઓને શિક્ષણના કાર્યમાં વિપરીત અસર પડતી હોવાથી શિક્ષણ સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું વિધાનસભાની ચૂંટણી પહેલા સમાધાન થયેલ ને પડતર પ્રશ્નોના પરિપત્રો સરકારમાં રજૂઆત કરવા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર અપાયું ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને પડતર પ્રશ્નો વિશે વિસ્તૃત સમજ આપી આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું સરકારમાં રજૂઆત કરવાની વિનંતી કરવામાં આવી અહેવાલ સોમાભાઈ જે રાવલ ભાબર બનાસકાંઠા ભાબર સોયગામ તાણે તાલુકાના શિક્ષક દરેક માધ્યમિક સ્કૂલની અંદર રેગ્યુલર ભરતી થાય એના માટે કરીને જે આવેદનપત્ર આપ્યું છે એમની માગણી પણ વ્યાજબી છે સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલાં એમની જોડે કમિટમેન્ટ કર્યું હતું કે ટેટ અને ટાટની એક્ઝામ લીધા પછી દરેક માધ્યમિક સ્કૂલની અંદર રેગ્યુલર જગ્યાઓ વિષય વાર ભરવામાં આવશે આ બાબતમાં એમની લડાઈ વ્યાજબી છે એમને દરેક ધારાસભ્યોને આવેદનપત્ર આપ્યા છે આ બાબતમાં મેં ભૂતકાળમાં વિધાનસભામાં અનેક વખત રેગ્યુલર પોસ્ટિંગ થાય એના માટે રજૂઆતો પણ કરેલી છે આવેદનપત્ર જે એમને આપ્યું છે હું પણ એમના વતી અને શિક્ષણ જેવી જે જરૂરિયાતવાળું ડિપાર્ટમેન્ટ છે એની અંદર કરાર આધારિત ન હોઈ શકે અને એની રેગ્યુલર જગ્યાઓ આવનાર ભવિષ્યમાં બાળકોના ભવિષ્ય સાથે જ્યારે આ પ્રશ્ન સંકળાયેલો હોય ત્યારે સરકાર કમસે કમ આ શિક્ષણ જેવી જે સેન્સિટિવ બાબત છે જરૂરિયાત કે જેનું દેશનું અને દરેક પરિવારનું ભવિષ્ય એમાં રહેલું છે એની હાથે કોણી લાગણી રાખી આ નામની જે વ્યાજબી વાત છે એમાં રેગ્યુલર શિક્ષકોની જગ્યા કાયમી ધોરણે ભરાય એ બાબતમાં હું પણ એમનો અવાજ સરકાર સુધી પહોંચાડીશ અને અમારાથી બનતા જે કંઈ પ્રયત્નો છે એ પ્રયત્નો કરવા માટેની એમને સૌને હું ખાતરી આપું છું બેન મળતીવાળો કુમાર ચૌહાણ આચાર્ય સંઘ તાલુકા પ્રતિનિધિ સુઈગામ બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ વતી સંકલન સમિતિ દ્વારા માનનીય ધારાસભ્યશ્રીને આવેદન આપવામાં આવ્યું છે અમારી મૂળ વાત એ છે કે શાળામાં સો ટકા શિક્ષકોની તમામ સ્ટાફની ભરતી થવી જોઈએ અને એ કરાર આધારિત ક્યારે ન હોવી જોઈએ ઉપરાંત સરકારે સાથે ઇલેક્શન પહેલાં જે સમાધાન થયા છે એના પરિપત્રો આજ દિન સુધી સરકાર તરફથી કરવામાં આવ્યા નથી ત્રણ ત્રણ વાર જાહેરાત કરવા છતાં પણ પરિપત્રો થયા નથી જે જગ્યાઓ બિન શૈક્ષણિક સ્ટાફની છે એના માટે પણ સરકારે કાંઈ કર્યું નથી અને આ અંગે અમારી બુલંદ માગણીઓ અમે આજે ધારાસભ્યશ્રીને આપી છે અને તમામ ધારાસભ્યશ્રીઓને સંઘવતી આપવી માગણીઓ અમે પહોંચાડવા છે અને પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આગળ પણ અમારો અવાજ સરકાર સુધી પહોંચે એવા પ્રયત્નો ભરપૂર રહેશે